નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બક્સ એકેડેમી પર આપસૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે 20 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ બિન સચિવાલય અને જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીઆઈ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટ્રેટેજી કે સાથે ચર્ચા કરવાના છે, જેનાથી આવનારી એક્ઝામની અંદર તમને કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે. આ સિવાય મિત્રો, તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો, તમને આપણા કરંટ અફેરના લેક્ચર પસંદ આવે છે તો લેક્ચર અંગેના પ્રતિભાવો તમે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના દરરોજ તમારા માટે દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર જે છે એને આપણા લેક્ચરમાં ચર્ચા કરતા રહીએ. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો મિત્રો, ગઈકાલે આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં કેન્દ્રીય રેલ મંત્રી કોણ છે. તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પિયુષ ગોયલ. તો વર્તમાનમાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ છે, જે પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે. તેમજ મિત્રો, પિયુષ ગોયલ જે છે એમને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ છે. તો મિત્રો, આવી જ રીતે લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે. તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો આજનો મિત્રો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સાંસ્કૃતિક મંત્રાલય અને જળમાર્ગ મંત્રાલયે કયા સ્થાન પર એક રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર સ્થાપિત કરવા માટે એક સમજોતા પર હસ્તાક્ષર કર્યો છે. તો મિત્રો, એની અંદર પણ જવાબ આવે છે લોથલ. તો મિત્રો, તાજેતરમાં જ આપણા ગુજરાતના લોથલ ખાતે એક ભારતનું સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને તેને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય દરિયાઈ હેરિટેજ કોમ્પ્લેક્સ સ્થાપિત કરવામાં આવશે અને જે આ પ્રકારનું દેશનું પ્રથમ હેરિટેજ કોમ્પ્લેક્સ હશે. આ સિવાય મિત્રો, આગળ વાત કરીએ તો વિવિધ યુગ દરમિયાન ભારતના દરિયાઈ વારસો જે છે એની ઉત્ક્રાંતિને આની ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવશે અને આનાથી આપણા દેશના મજબૂત દરિયાઈ સમુદ્ર ઇતિહાસ અને દરિયાઈ કાંઠાની જે પરંપરા છે એને પ્રદર્શિત કરવામાં મદદ મળશે. ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ. તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર જે ગુજરાતના ગિફ્ટ સિટીમાં સ્થાપિત કરવામાં આવશે, તેમજ ડ્રેગન ફળનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, તેમજ ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિકલ પાર્ક જે સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમજ 1 જાન્યુઆરી 2021 ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. આ સિવાય મિત્રો, દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે, તેમજ દેશનો સૌથી મોટો સોલર પાર્ક જે છે ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત થઈ છે, તેમજ મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પીએમ મોદીજીએ કેવડિયામાં આરોગ્યવનનું ઉદ્ઘાટન કરેલું હતું, તેમજ કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે. તેમજ મિત્રો, વિશ્વનું પહેલું સીએનજી પોર્ટલ જે છે એનું નિર્માણ પણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. આ સિવાય ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ છે એ પણ સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર જે તમારે આવનારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે. તો બની શકે તો આ કરંટ અફેર જે છે એને નોટ ડાઉન કરી લેજો, કારણ કે ક્લાસ 3 એક્ઝામની અંદર ગુજરાત સંબંધિત કરંટ અફેર જે છે એ વધુ પૂછવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, વાત કરી ગુજરાતનું સ્ટ્રેટેજી કે. તો ગુજરાતની સ્થાપના જે છે એ 1 મે 1960 રોજ થઈ હતી. તેમજ મિત્રો, ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થાપના દિવસ એક જ છે, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને 1 મે 1960 રોજ બંને અલગ રાજ્ય તરીકે વિભાજિત થયા હતા. ત્યારબાદ મિત્રો, ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમ નાથ. તેમજ મિત્રો, ગુજરાત જે છે એને 3 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર. આ સિવાય મિત્રો, ગુજરાતને એક આંતરરાષ્ટ્રીય સીમા કે જે પાકિસ્તાનને પણ સ્પર્શે છે.
ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે. બીજું છે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે. ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે. ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે. તેમજ મિત્રો કેટલાક મહત્ત્વના અભયારણ્યો આ પ્રમાણે છે. જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છના લખપતમાં આવેલું છે. બીજું છે સુરખાબનગર અભયારણ્ય જે પણ કચ્છના રાપરમાં આવેલું છે. ત્યારબાદ ત્રીજું છે કચ્છ ઘોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે. તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જે તમારી આવનારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો ભારતીય ઓલિમ્પિક સંઘ જે છે એ કઈ ગેમિંગ કંપનીને ટોક્યો ઓલિમ્પિક અને 2022ના એશિયાઈ રમત અને રાષ્ટ્રીય મંડળની રમતોના પ્રમુખ પ્રાયોજકના રૂપમાં સાઇન કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે MPL સ્ટોટસ ફાઉન્ડેશન. તો સ્પોર્ટ અને એથ્લેઝર બ્રાન્ડ MPL સ્પોર્ટ જે છે એને 2022ના બંને કાર્યક્રમો માટે ભારતીય ટીમો માટે સત્તાવાર કીટ પાર્ટનર પણ જાહેર કર્યા છે. તો મિત્રો અહીંયા ઉલ્લેખ છે ભારતીય ઓલિમ્પિક સંઘ, તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો IOA એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન જેની સ્થાપના 1927માં થઈ હતી, વર્તમાનમાં એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે, જેના પ્રેસિડેન્ટ નરેન્દ્ર ધ્રુવ બત્રા છે અને મહાસચિવ છે રાજીવ મહેતા. તો મિત્રો આ હતી માહિતી IOA વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો લોઝેન સ્થિત IMDની વિશ્વ પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક 2021માં ભારત કયા સ્થાન પર છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે 43માં. તો આજે લોઝેન સ્થિત IMDની વિશ્વ પ્રતિસ્પર્ધા સૂચકાંક છે 2021નું, તે અંતર્ગત ભારત 43માં નંબર ઉપર છે. તે સિવાય આ રેન્કિંગમાં 64 દેશોની આ રેન્કિંગ છે એની અંદર સ્વિટ્ઝર્લેન્ડ છે એ પહેલીવાર આ રેન્કિંગમાં પહેલા સ્થાન પર આવ્યું છે. તેમજ સ્વીડન બીજા નંબર ઉપર આવેલું છે, ડેનમાર્ક ત્રીજા નંબરે આવેલું છે, ત્યારબાદ નેધરલેન્ડ ચોથા નંબરે આવેલું છે અને સિંગાપુર જે છે એ 5મા નંબર ઉપર આવેલું છે. તો મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ATDO સિનિયર ક્લર્ક તેમજ બિન સચિવાલય ક્લર્કની જે પરીક્ષાઓ છે એના માટે એક ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. અને મિત્રો આ તમને વર્લ્ડ ઇનબોક્સ દ્વારા એક મહા અનમોલ ભેટ છે. મિત્રો આ કાર્યક્રમ જે છે એ 15 જૂન 2021થી 12 જુલાઈ 2021 સુધી ડેલી 100 માર્ક્સની ટેસ્ટ તેમજ ડિટેલ આન્સર સાથે લેવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી 100 MCQની ટેસ્ટ તેમજ નેગેટિવ માર્કિંગ સાથે મિત્રો તમે સમગ્ર ગુજરાતની અંદર પોતાની રેન્ક જાણી શકો છો. તેમજ આ કાર્યક્રમમાં તમને કુલ 5 મોક ટેસ્ટ છે એ બિલકુલ નિઃશુલ્ક મળશે. તેમજ મિત્રો આ કાર્યક્રમ માટે તમે આપણું વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીનું લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી લાઈવ એપ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. તેમજ મિત્રો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ એપ્લિકેશનની લિંક આપવામાં આવી છે, ત્યાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં પોતાની પ્રથમ ડેબ્યુ ટેસ્ટ મેચમાં 100 રન બનાવવા પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે શેફાલી વર્મા. તો મિત્રો શેફાલી વર્મા જે છે એમની પોતાની ડેબ્યુ મેચ છે એની અંદર 100 રન બનાવનારા પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યા છે. તો શેફાલી જે છે એમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 100 રન બનાવ્યા છે અને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. થોડા વર્ષો પહેલાં શેફાલી વર્માએ સૌથી ઓછી ઉંમરમાં અર્ધશતક લગાવીને એક સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તો મિત્રો શેફાલી વર્મા જે છે એમને ઇંગ્લેન્ડ વિરુદ્ધની જે મેચ હતી તેની અંદર 100 રન બનાવે છે અને પોતાની પ્રથમ ટેસ્ટ મેચની અંદર પોતે 100 રન બનાવનારા પ્રથમ ભારતીય બની ગયા છે. આ સિવાય મિત્રો થોડા સમય પહેલાં શેફાલી વર્માએ અર્ધશતક લગાવ્યો હતો અને તેમણે સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સરકારી સ્કૂલો પર નજર રાખવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગાંધીનગર. તો ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારી શાળાઓ જે છે ગાંધીનગરની તેની દેખરેખ માટે એક કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન છે તેમજ
આ પ્રકારના અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી શાળાઓની દેખરેખ રાખનારું ગુજરાત જે છે એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો મિત્રો, આવા આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા શાળાઓની દેખરેખ રાખવાવાળું ગુજરાત જે છે એ ભારતની અંદર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારતે કયા દેશને સૌર ઉર્જાના ક્ષેત્રમાં પરિયોજનાઓ માટે $100 મિલિયન લોન આપી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે શ્રીલંકા. તો તાજેતરમાં ભારતે શ્રીલંકાને સૌર ઉર્જાના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે $100 મિલિયન જેટલા ડોલરની લોન આપેલી છે. ત્યારબાદ મિત્રો, આપણે શ્રીલંકા વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો શ્રીલંકાની રાજધાની છે શ્રી જયવર્ધનની પુરાકોટ્ટે, તેમજ રાષ્ટ્રપતિ છે મોતાબાયા રાજપક્ષે, અને પ્રધાનમંત્રી છે મહિન્દ્રા રાજપક્ષે, તેમજ સાંસદ છે પાર્લામેન્ટ, અને શ્રીલંકાની ચલણ છે શ્રીલંકન રૂપી. તો મિત્રો, આ હતી માહિતી શ્રીલંકા વિશેની. ત્યારબાદ મિત્રો, આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા આવનારી DYSO તેમજ STNની જે પ્રિલિમ પરીક્ષા છે એના માટે એક મોક ટેસ્ટનું આયોજન કર્યું છે, જેમાં કુલ 5 રાઉન્ડ છે. અને આ કાર્યક્રમમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ GPSCના નવા વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો, તેમજ મિત્રો, આ જે પ્રશ્નપત્રો છે તેને તમે ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન, તેમજ કુરિયર દ્વારા પણ હાર્ડ કોપી મેળવી શકો છો. તો મિત્રો, આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મિત્રો, આ માટેનું તમે 20/6/2021 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવશો તો તેની ફી તમારે 400 રૂપિયા ચૂકવવાની થશે. પરંતુ 20/6 બાદ રજિસ્ટ્રેશન કરાવશો તો તમારે એની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. તો મિત્રો, જલ્દીથી તમે આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવો, કારણ કે મિત્રો, તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો છો અને પોતે સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ અટેન્ડ નથી કરતા તો તમને સાચી દિશામાં તૈયારી થતી નથી અને તમારી એક્ઝામની અંદર જોઈએ તે પ્રકારનું રિઝલ્ટ તમને મળતું નથી. પરંતુ તમે 1-2 વાર જો મોક ટેસ્ટ આપેલા હશે તો તમને કયા વિષયની અંદર વધુ મહેનતની જરૂર છે એનો આઈડિયા આવી જશે. તો એ માટે ચોક્કસથી એકવાર આ ટેસ્ટ સિરીઝ એટેન્ડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પીઠા ઓન વ્હીલ્સ નામની એક પહેલ શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા. તો ઓડિશાનો જે રાજા તહેવાર છે એ પીઠાનો સમાનાર્થી છે, અને જેના ધ્યાનમાં રાખી ઓડિશાના ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીઠા ઓન વ્હીલ્સ નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પિત્તાપીઠા, મંડા, કકરા, અરીસા, ચકુલી અને ચંદ્રકલા જેવા વિવિધ પીઠા જે છે એને પીઠા ઓન વ્હીલ્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશા સંબંધિત તાજેતરનું કરંટ અફેર. તો ઓડિશા જે છે એમાં ગોપબંધુ સંબંધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવે છે, તેમજ રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઇન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા છે. આ સિવાય 110 કરોડ રૂપિયાની પોતઘાટ પરિયોજનાના ધામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરેલી છે, તેમજ ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે, તેમજ સુમંગલમ પોર્ટલ અને ગો સ્વિફ્ટ લોન્ચ કરવામાં આવી, તેમજ સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ આગળ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જીકે. તો ઓડિશાનું રાજ્ય પ્રાણી છે સાંભર હરણ, રાજ્ય પક્ષી છે નીલકંઠ, રાજ્ય વૃક્ષ વડ છે, તેમજ રાજ્ય ફૂલ અશોક છે. આ સિવાય લોકનૃત્ય છે ઓડિશી, સવારી, પૈકા, મુંદરી અને ગુમરા. તેમજ મિત્રો, ઓડિશાના કેટલાક પ્રસિદ્ધ બંધ છે, જેમાં એક છે હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલો છે, બીજો છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલો છે, તેમજ ત્રીજો છે રેંગાલી ડેમ કે જે બ્રાહ્મણી નદી પર આવેલો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓડિશાની સ્થાપના 1 એપ્રિલ 1936 થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે અને રાજ્યપાલ છે ગણેશલાલ, તેમજ વર્તમાનમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે અને મુખ્ય ન્યાયાધીશ છે S. મુરલીધર. તેમજ મિત્રો, ઓડિશા રાજ્ય છે તેની અન્ય 5 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક પશ્ચિમ બંગાળ છે, બીજું ઝારખંડ, ત્રીજું છત્તીસગઢ, ચોથું તેલંગાણા અને 5મો આંધ્રપ્રદેશ. ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે ચિલ્કા વન્યજીવ અભયારણ્ય, બીજું છે કોટગઢ વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે અહમદગઢ વન્યજીવ અભયારણ્ય, ચોથું છે સિમલીપાલ રાષ્ટ્રીય અભયારણ્ય અને 5મું છે નંદનકાનન ઝૂલોજિકલ પાર્ક. તો મિત્રો, આ હતા ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે COVID-19ની ત્રીજી લહેર માટે 5000 યુવાનોને સ્વાસ્થ્ય સહાયકના રૂપમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી. તો દિલ્હી જે છે એને COVID-19 જે છે એની ત્રીજી લહેર માટે અગાઉથી તૈયારી રૂપે 5000 જેટલા યુવાનો જે છે તેમને સ્વાસ્થ્ય સહાયકના રૂપમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં સરકારને કોને ભારતના WTO મિશનના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કર્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે આશિષ ચંદુરકર. તો આશિષ ચંદુરકર જે છે તેમને WTO મિશનના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરેલા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ વેક્સિન ડેલ્ટા COVID-19 વેરિયન્ટના સામે સૌથી વધારે અસરકારક સાબિત થઈ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે Sputnik V. તો મિત્રો, આજે રશિયાની Sputnik V વેક્સિન જે છે એ COVID-19ના જે ડેલ્ટા વેરિયન્ટ છે તેની સામે સૌથી વધુ અસરકારક સાબિત થઈ છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશના પહેલા રાષ્ટ્રપતિ કેનેથ ડેવિડ બુચીજીયા કોડા જે છે એમનું નિધન થયું છે? તો મિત્રો, એની અંદર જવાબ આવે છે ઝામ્બિયા. તો ઝામ્બિયાના જે પહેલા રાષ્ટ્રપતિ હતા તેમનું નામ છે કેનેથ ડેવિડ બુચીજીયા કોડા. મિત્રો, આ બધા લોકોના નામ થોડા અટપટા હોય છે તો ફરીથી તમારા માટે રિપીટ કરું છું. તો એમનું નામ છે કે કેનેથ ડેવિડ બુચીજીયા કોડા. તેમનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ ઝામ્બિયાના પહેલા રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારતમાં ફ્લાઇંગ શીખ જેમનું નામ છે મિલ્ખાસિંહ તેમનું નિધન થયું છે. તો તેમને કયો નાગરિક સન્માન એવોર્ડ મળેલો હતો? તો મિત્રો, તાજેતરમાં જ આપણો ભારતના ફ્લાઇંગ શીખ મિલ્ખાસિંહ જે છે એમને કોરોના સંક્રમણના કારણે તેમનું નિધન થયું છે. તો એમને કયો નાગરિક સન્માન એવોર્ડ મળેલો છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ જે છે તમારે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો છે, જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે હતા એની આપણે પરીક્ષાલક્ષી સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને સ્ટ્રેટેજી કે સાથે ચર્ચા કરી છે, જેનાથી મિત્રો આવનારી કોઈપણ પરીક્ષાની અંદર તમને કરંટ અફેરનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ 100% આવડશે. કારણ કે મિત્રો આપણા લેક્ચરમાં જે ચર્ચામાં રહેલા પ્રશ્નો છે એમાં પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે અને એ પણ માત્ર પરીક્ષાલક્ષી, જેની અંદર તમે વધારાની કોઈ પણ ડિટેલ છે એ એડ કરવામાં નથી આવતી. જેટલું પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ જ પ્રકારની માહિતી આપણા લેક્ચરમાં લેવામાં આવે છે, જેનાથી તમને ઓછા સમયની અંદર સારી લેવલનું કોરન્ટ અફેર જે છે એ તૈયાર થઈ શકે. આ સિવાય મિત્રો આપણું લેક્ચર જે છે એ તમને પસંદ આવે છે તો તેને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરવાનું રાખો, જેનાથી મિત્રો વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને બિલકુલ ફ્રીની અંદર યુટ્યુબના માધ્યમથી માત્ર ને માત્ર 10-15 અથવા તો 20 મિનિટની અંદર આખા દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વનું કરંટ અફેર જે છે એ મળે છે. તો ચોક્કસથી તમે એકવાર દિવસની અંદર આ લેક્ચર જોવાનું રાખો, તેમજ અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આપણું લેક્ચર શેર કરો, જેનાથી એમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીએ જેથી તમને પણ ફાયદો થઈ શકે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો, તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી લેવા તેમજ કોર્સ જે છે એની પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238-238-787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.